नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 7ना गुजराती विषयना एकम 3 मेहनतनो रोटलोना भाग 5માં बाकी रहता पाठना भागनी समझूती मेळवीशुं। पाठनी समझूती आ मुजब छे। मोचीए पूछ्यु, भगवाने आ हाथ पग आप्या छे, एनुं शुं करूं महाराज? मोचीए साधु महाराज ने पूछ्यु के भगवाने आ हाथ पग आपणने आप्या छे, एनुं शुं करूं? नवाई भरी आँखे साधु तो मोची भगत सामे ताकी ज रह्या। नवाई एटले आश्चर्य। नवाई भरी आँखे साधु मोची सामे ताकी रहे, इने एकी टसे जोई रहे छे। मोचीए कह्युं, साधु महाराज, भगवाने हाथ पग कहीं बैठा बैठा खावा माटे नहीं, काम करवा माटे आप्या छे। बैठा बैठा खावू ए रूढ़ी प्रयोग छे, एनो अर्थ थाय छे मेहनत कर्या विना खावू। मोची कहे छे, साधु महाराज, भगवाने आपणने हाथ पग कहीं बैठा बैठा खावा माटे नथी आप्या, काम करवा माटे आप्या छे। आ सांभळी साधु बोल्या, मोची भगत, साची वात छे, भगवाने काम करवा ज हाथ पग आप्या छे। हवेथी हूँ पण कमाईने ज खाईश अने तमारा जेवो जीवननो साचो आनंद मेळवीश। मोचीनी वात सांभळीने साधु बोले छे, એને કહે છે, મોચી ભગત, તમારી વાત સાચી છે, ભગવાને કામ કરવા માટે જ આપણને હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને ખાઈશ, એટલે કે મહેનત કરીને ખાઈશ અને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ। સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા। પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? મૂંગા થઈ જવું એટલે બોલવાનું બંધ કરી દેવું અથવા તો બોલતા અટકી જવું। સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા। પોતાના કામે લાગતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું। સાધુ કહે છે, હું મૂંગો નથી થઈ ગયો, પરંતુ વિચારમાં પડી ગયો છું। શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? મોચી સાધુને કહે છે કે, શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને જે વાત કહી એ શું ખોટી છે? તમારી વાત નથી, મારી વાત છે। સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી। ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ વાતે ભિક્ષાનો જે ઘરો મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે। આજથી તમે મારા ગુરુ અને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ। મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો, કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ। પેટનો ખાડો પૂરવો એ રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ થાય છે રોજીરોટી મેળવવી। કામે વળવું એટલે કામમાં વ્યસ્ત થઈ જવું। ગર્વ ગાળી નાખવો એટલે અભિમાન દૂર કરવું। ગર્વને ધોતા રહેવું એટલે નિરભિમાની થવું। ખરા એટલે સાચા। સાધુ મોચીને કહે છે, તમારી વાત નથી, મારી વાત છે। એ ગંભીર ભાવે કહે છે કે, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, પારસમણી છે, તેમ છતાં મેં એનો ઉપયોગ ક્યારેય મારી જાત માટે, મારા માટે કર્યો નથી। ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, મારો જીવન નિર્વાહ કરું છું, પરંતુ આજે તમારી આ વાતે ભિક્ષાનો જે ગર્વ, જે અભિમાન મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે। આજથી તમે મારા ગુરુ અને આજથી તમારો આ દાખલો એટલે કે ઉદાહરણ યાદ કરીને હું મારા ગર્વને ધોતો રહીશ। મોચી કામ કરવાનું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો, કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ છો, તમે સાચા અર્થમાં સાધુ છો। અહીં આપણી પાઠની સમજૂતી પૂર્ણ થાય છે। ફરી મળીશું નવા વિડીયો સાથે। આભાર।